साबरमती सेंट्रल जेल थी प्रयागराज नी नैनी जेल सुधी 1255 किलोमीटर नो जे सफर हतो ते 24 कलाक नी अंदर यूपी नी जे पुलिस छे ते प्रयागराज लईने आवी छे, अतीक अहमद ने लईने आवी छे। अने आखा रस्तानी जो बात करवामां आवे, कारण के गईकाले रात्रे ज्यारे प्रयागराज माटे अमदावाद साबरमती सेंट्रल जेल थी काफलो निकळ्यो हतो, लगभग 5:40 એ કાફલો નીકળ્યો હતો, સતત હું એને ફોલો કરી રહી હતી અને જેમ જેમ આગળ જતા એ કાફલો જેમ એવું લાગે કે, કારણ કે ક્યાંક ને ક્યાંક અતીક અહેમદના ચહેરા ઉપર પણ એ ડર દેખાતો હતો। અતીક અહેમદ જેવો જેલની બહાર આવ્યો અને તેને કહી દીધું કે મને કોર્ટના ખભે રાખીને મારું મર્ડર કરવા માંગી રહી છે, મને મારવા માંગી રહી છે યુપી પોલીસ, એટલે કે કોર્ટનું નામ છે અને મારી એન્કાઉન્ટર કરવા માંગી રહી છે યુપી પોલીસ। ગઈકાલે પોલીસનો જે કાફલો છે જે રીતે સતત, કારણ કે 80 કિલોમીટર પર આરની સ્પીડે એ કાફલો જે છે તે અમદાવાદથી ઉદયપુરવાળા રોડ ઉપર થઈને ચિત્તોડગઢ, ત્યાંથી કોટા, કોટાથી ઝાંસી, ઝાંસીથી પછી પ્રયાગરાજ સુધીનું આખું જે સફર છે તે ખૂબ જ દિલચસ્પ રહ્યું, કારણ કે થોડી પણ નાની મુમેન્ટ એટલે મીડિયા માટે ક્યાંક ને ક્યાંક હલચલવાળી હતી। અને જેવું જ પ્રયાગરાજમાં એન્ટર થયા એટલે પ્રયાગરાજની નેની જે જેલ છે તેની અંદર અતીક અહેમદને અત્યારે રાખવામાં આવ્યો છે। આવતીકાલે કોર્ટમાં તેનું હિયરિંગ છે, તેમાં કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે। ઉમેશ પાલની હત્યા હમણાં કરવામાં આવી, પરંતુ 2005 બાદમાં રાજુપાલની હત્યા કરવામાં આવી હતી। રાજુપાલ એ વ્યક્તિ હતો જેણે અતીક અહેમદને ઇલેક્શન હરાવ્યો હતો અને એના ભાઈ એટલે ઉમેશ પાલ એનો મુખ્ય ચશ્મદીદ હતો। 2007 તેને કોર્ટમાં રજૂ થવાનું હતું, તે વખતે અતીક અહેમદે ઉમેશ પાલનું કિડનેપિંગ કર્યું હતું। આ એ કિડનેપિંગનો મામલો છે જેની અંદર ઉમેશ પાલ જે છે તે હમણાં ફરીથી સાક્ષી તરીકે ત્યાં કોર્ટમાં હાજર થયા હતા અને જ્યારે કોર્ટમાં પોતે સાક્ષી તરીકે હાજર રહેવા માટે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા હતા તે વખતે ઉમેશ પાલની હત્યા કરી દેવામાં આવી। આખી સાજિશ જે છે તે કહેવાય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલથી રચવામાં આવી। સાબરમતી સેન્ટ્રલ જેલમાં એના અતીક અહેમદના જે માણસો હતા તેમના દ્વારા તેનો ભાઈ જે છે અશરફ, જે અત્યારે બરેલીની જેલની અંદર બંધ છે, તેને લેવા પણ જે પ્રયાગરાજ પોલીસ છે તે પહોંચી ચૂકી છે। તેને લઈને પ્રયાગરાજ પોલીસ જે છે તે નેની જે જેલ છે પ્રયાગરાજની ત્યાં આગળ પહોંચશે અને આવતીકાલે એ બંને જણાને અહીંયાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પરંતુ દિલચસ્પ વાત એ છે કે 100થી વધારે લોકોની હત્યા કરવાના આરોપી, એના ઉપર 100થી વધારે લોકોની સાથે ધોખાધાડી, અપહરણ, કિડનેપિંગ, ફિરોતી, રંગદારી વસૂલી, આ બધાના તેના ઉપર જે મામલા દર્જ છે તેમાં અતીક અહેમદને ત્યારે કાનૂનનો ડર ન હતો, પરંતુ ગઈકાલે જ્યારે તેને યુપી લઈને આવવામાં આવતો હતો ત્યારે તેને ક્યાંક ને ક્યાંક કાનૂનનો ડર લાગ્યો। સવાલ અહીંયા એ છે કે જુર્મ કરી દીધો છે અને ત્યારબાદ હવે સજાથી અતીક અહેમદ ડરી રહ્યો છે કે, અને અતીક અહેમદને લાગી રહ્યું છે કે યુપી પોલીસ જે છે તે તેની હત્યા પણ કરી શકે છે। અત્યારે તો કોર્ટની સજા સંભળાવવામાં આવશે, પણ ઉમેશ પાલ મર્ડર કેસની અંદર હજી પણ મામલો જે છે તે ઓપન છે, કારણ કે ઉમેશ પાલ મર્ડર કેસની અંદર અતીક અહેમદને હજી અરેસ્ટ કરવામાં નથી આવ્યો, એટલે બની શકે કે આવતીકાલે જ્યારે કોર્ટ સજા સંભળાવે ત્યારબાદ ઉમેશ પાલ હત્યા કેસની અંદર અતીક અહેમદની અરેસ્ટ કરવામાં આવે અને ત્યારબાદ અતીક અહેમદને રિમાન્ડ માટે કોર્ટમાં પેશ કરવામાં આવે, એટલે ખૂબ જ દિલચસ્પ, કારણ કે આનાથી યુપીની રાજનીતિ અને દેશની રાજનીતિ એ પણ 2024 ઇલેક્શન પહેલાં ઘણા બધા બદલાવ જે છે તે આવી શકે છે। આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો।